विषय विज्ञान प्रकरण नंबर 8 गति अहीं आपणे गति विषय अभ्यास करीशुं बराबर गति कोने कहेवाय कितना प्रकार की होय छे केवी होय बराबर अलग अलग एना प्रकार होय छे ब्रह्मांड तो के आपणे जोईए छे ब्रह्मांड में सूर्य छे तारा धूमकेतु दरेक वस्तु गति करे छे बराबर दरेक वस्तु गति करे छे आपणे चालीए छे बराबर तो के गति तो के प्रत्यक्ष गति प्रत्यक्ष गति अने अप्रत्यक्ष गति तो के आ बे वस्तु करे प्रत्यक्ष એટલે આપણે જે જોઈ શકીએ છીએ આપણે ખબર જ છે પંખો ફરતો હોય એટલે ગતિમાન કહેવાય બરાબર તારા આપણને ખબર છે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે પછી ગાયો ચાલતી હોય છે તો એ શું કહેવાય પ્રત્યક્ષ ગતિ જેને આપણે જોઈ શકીએ છીએ જે આપણી નજર સમક્ષ પછી આવે અપ્રત્યક્ષ અપ્રત્યક્ષ એટલે શું તો કે આપણે ગ્રહો ફરે છે પોતાની ધરી પર આપણે જોઈ શકતા નથી એને બરાબર ફરે છે ખરા પછી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે પણ એ આપણને દેખાય ખરું આપણને ખબર છે કે એ ફરે છે પણ દેખાય નહીં ધીમી ગતિ હોય પછી આપણે જોઈએ છે હવા કે આપણી આજુબાજુમાં હવા છે તો આપણને દેખાય છે ખરી કે એની ગતિ કઈ છે કેવી રીતે ફરે છે બરાબર પણ વાવાઝોડું કેવું આવે વાવાઝોડું આવે છે બરાબર ત્યારે આપણને ખબર પડે કે આટલી સ્પીડે ગતિ થઈ છે આપણે હમણાં જોયું હતું વાવાઝોડું આવ્યું હતું ત્યારે ન્યૂઝમાં આવતું હતું 150 ની સ્પીડે ગતિ છે નહીં બરાબર પછી ધીમે ધીમે 100 ની થઈ પછી 50 ની થઈ પછી 80 ગયું તો એ શું તો આને શું કહેવાય અપ્રત્યક્ષ હવા છે આપણી આજુબાજુમાં પણ એ આપણને બહુ ફરક નહીં પડતો દેખાય નહીં કેટલા હોય બરાબર પણ વાવાઝોડું એટલે પ્રત્યક્ષ ગતિ કહેવાય જે આપણને દેખાય છે કે વાવાઝોડું કેટલી સ્પીડથી ફરે છે બરાબર તો આ શું થયું બે પ્રકાર ત્યાં કરેલા પછી સાપેક્ષ ગતિ તો કે સાપેક્ષ ગતિ સાપેક્ષ એટલે શું તો કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનો તો કે આપણે જોઈએ આપણે બસમાં જતા હોઈએ ત્યારે શું ઝાડ હોય બસ ચાલતી હોય બરોબર બસ ચાલતી હોય છે પણ અહીંયા ઝાડ હોય એ તો સ્થિર હોય છે બસ આ દિશામાં ચાલે છે ઝાડ બાજુમાં હોય છે ઓરડી બાજુમાં એ સ્થિર હોય છે તો આપણે બસમાં બેઠા હોય તો શું લાગે ઝાડ પાછળ તરફ ગતિ કરે છે બરોબર આપણી બસ આગળ ચાલે છે અને ઝાડ તો અહીંયા ક્યાં છે બરોબર એટલે બસ અહીંથી પસાર થાય એટલે આપણને એવું લાગે કે બાજુમાં જે ઝાડ દેખાય છે બારીક બારીક એ પાછું જઈ રહ્યું છે બરોબર પણ હકીકત શું હોય છે તો કે બસ આગળ જતી હોય છે પછી એ જ પરિસ્થિતિમાં તો કે બસમાં કોઈ બીજી વ્યક્તિ બેઠી હોય એને આપણે જોઈએ તો શું લાગે તો એ તો સ્થિર જ હોય બરોબર એટલે આ શું છે સાપેક્ષ ગતિ થઈ તો કે એક જ વ્યક્તિ છે જેને બે પરિસ્થિતિ લાગે છે તો કે ઝાડ છે બસની બહાર એ પાછળ તરફ વસ્તુ લાગે છે પણ એની જગ્યાએ જે બસમાં વ્યક્તિ બેઠી છે એ તો સ્થિરની સ્થિર જ લાગે છે બરોબર તો હકીકત તો એ છે કે આ વ્યક્તિ સ્થિર છે ઝાડ પણ સ્થિર છે પણ એને શું લાગે છે કે ઝાડ પાછળ તરફ જઈ રહ્યું છે બરોબર હવે આ જ પરિસ્થિતિ હોય અને અહીંયા બસની બહાર એક બીજી વ્યક્તિ છે બરોબર આ બીજી વ્યક્તિ બીજી વ્યક્તિ છે તો એને પણ શું થાય છે તો કે એ બસમાં જોવે છે તો એને તો આ બંને વ્યક્તિ કેવી લાગે છે બસ ચાલે છે એટલે આ બાજુમાં ઉભો રહ્યો છે એ તો સ્થિર જ છે આ તો સ્થિર જ છે પણ બસ ચાલે છે
એટલે બસની દરેક વ્યક્તિને જોવે એને શું લાગે કે દરેક વ્યક્તિ ચાલી રહી છે. એ જ પરિસ્થિતિમાં કે આ વ્યક્તિ એની અંદર જોવે છે બસમાં, તો એને તો સ્થિર જ લાગે છે, બરોબર. રસ્તો અહીંયા તો બે વસ્તુ થઈ, તો કે એક ઝાડ અને બીજી બહાર ઉભેલી વ્યક્તિ. હવે આમાં શું થાય છે, તો કે અંદર બેઠેલી વ્યક્તિ છે એને એની બસમાં જે વ્યક્તિ બેઠો છે એ તો સ્થિર જ છે, એ સ્થિર જ દેખાય છે, પણ જે બહારની સાઈડ ઝાડ છે એ સ્થિર જ છે, પણ આ બસમાં બેઠો છે એ વ્યક્તિને શું લાગે છે, તો કે ઝાડ પાછળ તરફ જઈ રહ્યું હોય એવું લાગે છે. હવે એ બીજો કિસ્સો, તો કે માણસ છે બસની બહાર, એ જો બસની અંદર જોવે છે તો એને દરેક વ્યક્તિ છે બસમાં તે ચાલતા જ લાગે છે, બરોબર. દરેક વ્યક્તિના મોઢા બસ જાય છે એ દિશામાં જઈ રહ્યા છે, પણ હવે અંદરની વ્યક્તિ છે એ તો બસમાં જોવે છે, એને તો એ વ્યક્તિ સ્થિર જ દેખાય છે, બરોબર. એટલે આ શું થઈ, સાપેક્ષ ગતિ થઈ, એકબીજાની સાપેક્ષ છે, બરોબર. તો કે હવે ગતિ કેટલી હોય, ગતિના પ્રકાર, હવે આપણે ટ્રેન જોઈએ છે એ તો પાટા પર એનો પાટો ફિક્સ જ હોય છે, સીધો હોય, બરોબર. આમ યુ ટર્ન ના મારે કોઈ દિવસ કે આમ તરત વળી જાય એવું ના હોય ટ્રેનમાં, થોડું બહુ લોંગ રૂટ હોય પછી એ ધીમે ધીમે વળે, બરોબર. નહીં એને રિવર્સ લેવી પડે, પાછી લેવી હોય તો તરત ના વળી જાય, એને રિવર્સ લેવી પડે, બીજું એન્જિન લગાવીને પાછળ કે પછી રિવર્સ લેવી પડે, બરોબર. તો સીધી જતી હોય રેલવે કે ગાડી આપણે રસ્તો હોય, બરોબર, સીધો, તો એને રેખીય ગતિ કહેવાય. એટલે કે સીધી રેખામાં ગતિ કરે છે, બરોબર. તો એને શું કહેવાય, રેખીય ગતિ, સીધી રેખામાં ગતિ કરતી હોય. પછી તમારે પંખો જોયો છે, તો પંખો કઈ રીતે ગતિ કરતો હોય છે, તો એકદમ ગોળ ફરે, બરોબર. એક જગ્યાએ પંખામાં નિશાન કરી દઈએ કલર કલરનું, તે આખું રાઉન્ડ કરેલું દેખાય તમને, ડિઝાઇન જેવું દેખાય આપણું, બરોબર. તો એને શું કહેવાય, તો કે વર્તુળ ગતિ. આ ચેપ્ટરમાં આપણે આગળ ભણીશું રેખીય ગતિ વિશે વધારે, બરોબર. પછી બીજી ઘણી ગતિ આવે, તો કે આપણે ચેપ્ટરના જમાનામાં ઘડિયાળો હતી, બરોબર. ઉપર ગોળ હોય ઘડિયાળ અને નીચે દોલન પકડતું હોય, બરોબર. હજી પણ ઘણી જગ્યાએ હોય છે તે, અત્યારે એન્ટિક વસ્તુ કહેવાય. શું છે આ ઘડિયાળ, બરોબર. તો કે આ દોલન કરે, આમથી આમ જાય, બરોબર, આમ જાય ને આમ જાય, તો આમ ફિક્સ જ હોય આટલેથી આટલે અંતર, બરોબર. દોલન ગતિ કહેવાય. પછી બીજી આપણે પતંગમાં જોયું હોય, પતંગ કેવી ગતિ કરતો હોય છે, તો આમથી આમ આડાઉડ થતું હોય, બરોબર. એને પકડવા જઈએ એટલે આપણે ઉડી જાય, એની સીધી રીતે આડી વિરૂપી ગતિ અનિયમિત ગતિ કહેવાય. પતંગી એને શું કહેવાય, અનિયમિત ગતિ, બરોબર. પછી પેલું મ્યુઝિકનું જોયું હોય, તરંગો આવે છે, બરોબર. આપણે હોસ્પિટલમાં જોઈએ છે પેલું ડેસ્કટોપ જેવું વસ્તુ આવે છે, ટીવી જૂના ટીવી જેવું, બરોબર. તો એ આ રીતનું હોય છે, તો આ પણ કેવી એક પ્રકારની ગતિ જ કહેવાય, આવર્ત ગતિ છે, બરોબર. તો આ શું એક અલગ અલગ પ્રકારની ગતિ થઈ, રેખીય ગતિ, વર્તુળ ગતિ, અનિયમિત ગતિ, પછી દોલન ગતિ, પછી આવર્ત ગતિ, બરોબર. તો આ સુધી આ ગતિના અલગ અલગ પ્રકાર થયા. આપણે આ ચેપ્ટરમાં રેખીય ગતિ ભણીશું આગળ. રેખીય ગતિ કોને કહેવાય, કઈ રીતે મોકાય, બરોબર. જોયું એક વાત, ત્યાર પછી છે અનિયંત્રિત ગતિ.
બીજા એક કિસ્સો આપણે જોઈએ એટલે તમે રેલવે સ્ટેશન ગયા હોય બરાબર રેલવેમાં બેઠા હોય રેલવે સ્ટેશન ટ્રેન છે અહીંયા તમે બેઠા છો બરોબર કોઈ વ્યક્તિ એ બેઠો છે આપણે બેઠા છે સમજી લો પણ આ ટ્રેનની દિશા આ તરફ છે અત્યારે ચલો દિશા ની પણ સ્થિર ઉભી છે સ્થિર ટ્રેન બરોબર અને સામે તો બીજી ટ્રેન છે એની દિશા આ બાજુ છે અને અહીંયા બીજી કોઈ વ્યક્તિ બેઠી છે જો આ ટ્રેનની સ્થિર 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 ઊભી છે બરોબર અને આ ટ્રેનની શું છે ગતિ ચાલુ છે હવે આમાં શું થાય અહીંયા બેઠેલો વ્યક્તિ છે એની ટ્રેન ઊભી છે અને એ વ્યક્તિ પણ કેવો છે સ્થિર છે એની જગ્યાએ પણ થાય છે શું આ ટ્રેન ધીમે ધીમે સ્ટાર્ટિંગમાં ધીમે થી આવતી હોય બરોબર અને ધીમે ધીમે ચાલવાનું શરૂ કરે છે તો આ વ્યક્તિને એવો ભાસ થાય છે કે મારી ટ્રેન ચાલી રહી છે શું લાગે છે કે મારી ટ્રેન ચાલી રહી છે તમે કોઈ વાર ગયા હોય અનુભવ કર્યો હોય તો આપણે બેઠા હોય બરોબર કે ખાતા હોય નાસ્તા હોય ટ્રેનમાં બાજુ બાજુ ધીમે ધીમે કોઈ ટ્રેન ઉડે એના બાજુમાં ઉભી હોય ચલો બે ટ્રેન ઉભી છે આપણી અને બાજુમાં બીજી છે તો પેલી ટ્રેન ચાલુ થાય વિરુદ્ધ દિશામાં જતી હોય આપણે ખાતા હોય તો આપણને અચાનક કેવું લાગે એ આપણી ટ્રેન ચાલુ થઈ જોયું છે તમે ક્યારે અનુભવ્યું છે બરોબર તો કે આ શું થાય પણ આ પરિસ્થિતિ આપણે હમણાં જાહેરમાં વાત કરી જાહેરમાં સ્થિર હતું એટલે આપણને બહુ કેવી ખબર ના પડી બરોબર પણ આમાં શું થાય ટ્રેન ધીમે ધીમે ચાલુ થાય એટલે આપણને ખબર પડે કે આપણી ટ્રેન ચાલુ થઈ તો હકીકત એ કે બાજુમાં ટ્રેન ચાલુ થતી હોય બરોબર તો આ શું થયું ગતિ બરોબર હવે અનિયંત્રિત ગતિ અનિયંત્રિત ગતિ એટલે શું તો કે જેનું નિયંત્રણ ના હોય બે કામ વધારે પડતી આમ તબાહી કે ઊંચાઈ આપણે જોયું વાવાઝોડું બરોબર તેની ગતિ કેટલી હતી વધારે વાવાઝોડા તો કે 150 100 સ્પીડ હતી બરોબર આપણને ખબર બાઇક 60 સ્પીડે ચાલતું હોય છે 60-70 સ્પીડે ચાલતું હોય બરોબર પછી ગાડી હોય છે તો કે 100 સ્પીડે ચાલે 110 સ્પીડ બરોબર ગાડીમાં તો 110 ને 100 સ્પીડે હોય પણ આપણે કાચ બંધ રાખીએ છીએ તો પણ કેટલી સ્પીડ હોય છે જ્યારે બાઇકમાં જઈએ છીએ આપણે 60-70 સ્પીડ હોય તો એ તો બહાર ઊંચા થઈ જાય બરોબર હેલ્મેટના પીરિયડ વિચારો 6-12 ડબલ કરતા પણ વધારે છે તો 100-150 સ્પીડે વાવાઝોડું આવે અને આપણે ઊભા રહ્યા હોય તો શું આવે થાય છે કોઈ વસ્તુ હોય આપણે જોયું હતું ટીવીમાં જોયું હોય તો કે ગાડીઓમાં બધું કાચ ઘરો પણ તૂટી ગયા હતા બરોબર છાપરાવાળા ઘરો બહુ તૂટી ગયા ઝાડ પણ પોતાની જગ્યાએ તૂટી ગયા હતા આપણે આજથી ઝાડ ખેંચે મોટું તો ના ઉપડે પણ વાવાઝોડાની સ્પીડ એટલી હતી કે ઝાડો પણ ઉખડી ગયા એટલે શું કહેવાય અનિયંત્રિત ગતિ જેના પર નિયંત્રણ ના કરી શકાય બરોબર પૂર આવે છે પાણીનો રેગ્યુલર વરસાદ આવે તો કોઈ પ્રોબ્લેમ ના થાય આપણને પણ એકદમ જોરદાર વરસાદ આવે તો કેવી હાલત તરફ થઈ જાય અમુક વાર એટલા મોટા વરસાદના કૃપા પડતા આપણે નાવા જેવા તો વાકતું હોય છે આપણને બરોબર તો એ શું કહેવાય વધારે સ્પીડ કહેવાય ઓવર સ્પીડ ઓવર સ્પીડ બહુ ના સારી અમુક જગ્યાએ સારી પણ અમુક જગ્યાએ ના સારી બહુ બરોબર વરસાદ છે વાવાઝોડું છે પૂર આવે તો કે આ શું કહેવાય અનિયંત્રિત ગતિ પછી ફાયદા ક્યારે થાય તો કે ફાયદા તમે જોયું હોય અમુક બંધ બાંધેલા હોય છે બરોબર નદી હોય છે તો કે બંધ બાંધેલા હોય બંધ બાંધવા બરોબર પાણી વહેતું હોય છે તો વહી જાય ચોમાસું આવે એટલે ફૂલ ભરાઈ જાય બરોબર નદીઓ છલકાઈ જાય પાણી વહી જાય સીધું ક્યાં જતું રહે દરિયામાં પણ અમુક જગ્યાએ બંધ બાંધવામાં આવે જેથી પાણીને રોકી શકાય
પછી આનો શું ઉપયોગ થાય? પેલું પાણી તો જતું રહ્યું, વરસાદ હતો ત્યાં સુધી હતું, પછી જતું રહ્યું બરોબર, પણ બંધ બાંધે તો શું થાય? અહીંયા પાણી સંગ્રહવામાં આવે બરોબર. પછી તમે સાંભળ્યું ટર્બાઇન ફેરવવામાં આવે બરોબર, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. તો એના માટે શું હોય છે? ત્યાં બંધ હોય એમાં એક જગ્યા ખુલ્લી હોય છે જ્યાં એવી પ્રક્રિયા કરી મશીનો મૂકેલા હોય ટર્બાઇન ફેરવવામાં આવે બરોબર, અને અહીંથી પાણી વહેતું હોય ધીમે ધીમે. અહીંયા પણ એમને ફૂલ સ્પીડમાં અહીંયા આખું બંધ ખોલી નાખે તો એકદમ પાણી આવે બરોબર, પણ અહીંયા હોય તો કેવું થાય? ધીમે ધીમે પાણી જતું હોય બરોબર. એ રીતે અહીંયા ટર્બાઇન ટર્બાઇન મૂકેલું હોય જે ફરે એટલે શું થાય? અહીંયા વીજળી ઉત્પન્ન થાય બરોબર. તો આમાં શું કર્યું આપણે? ફૂલ સ્પીડમાં પાણી જતું હતું એની ગતિને નિયંત્રિત કરી બરોબર, એને નિયંત્રિત કરી પછી ત્યાં ટર્બાઇન મૂક્યું અને શું કર્યું? તો કે વીજળી ઉત્પન્ન કરી બરોબર. તો આ શું કહેવાય? નિયંત્રિત ગતિ કહેવાય. હવે આપણે જોઈએ છે કોઈ પાણી ભરેલો ડૂબો હોય છે બરોબર, એકદમ ફૂટે તો કેવું? પાણી બધે ક્યારે જાય પડે એક કામ બરોબર. પણ ભૂલથી સ્કેચ કામ રહી ગયું હોય એવા ભૂગામાં આપણે પાણી ભરે છે તો શું થાય છે? તો કે એની ધાર હોય છે ત્યાં એકલી ધાર જ થાય બરોબર, ધીમે ધીમે આપણે એકદમ મસ્ત લાઈન હોય એકલી ધાર થતી હોય છે. પણ એની જગ્યાએ એકદમ ભૂગો ફાટી જાય તો આપણું પાણી પાણી વિખરાઈ જાય બરોબર. તો સાર એ જ છે કે એકદમ બધું પાણી જતું હોય તો એકદમ ફૂલ ગતિમાં જાય, જ્યારે અહીંયા ટર્બાઇન મૂકે એટલે ધીમે ધીમે ફરે અને જેટલું પાણી પડે ત્યાં સુધી આ પરતુરે 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 અને વીજળી ઉત્પન્ન થતી રહે બરોબર. તો કે આ શું છે? નિયંત્રિત ગતિનો ફાયદો. આ શું કહેવાય? નિયંત્રિત ગતિ બરોબર. જો અહીંયા કોઈ સમજણ પડે ગતિનું વર્ણન એમાં છે સંદર્ભ બિંદુ. જેને ઉગમ બિંદુ પણ કહેવાય. હવે જો ગતિનું વર્ણન એટલે કે ગતિ કરે છે તો ગાડી છે આપણે છે ગમે છે એનું વર્ણન કઈ રીતે કરવું બરોબર? તો કે એના માટે સંદર્ભ બિંદુ. ધારો કે તમારું ઘર છે, તમે ઘરેથી સ્કૂલે આવો છો, તમારે મને કેવું હોય ક્યાંથી આવો તો શું કહો? આપણે હું ઘરેથી સ્કૂલે ગયો. ક્યાંથી ગયો? તો ઘર ઘરેથી સ્કૂલે આવ્યો. ચલો મેડમે પૂછ્યું હોય ક્યાંથી આવ્યો તો આપણે શું કહીએ? ઘરેથી સ્કૂલે આવ્યો. તો ઘરેથી આવ્યો હું બરોબર, તો આપણે શું કહ્યું? ઘરેથી સ્કૂલે ગયો. તો ઘર છે સ્ટાર્ટિંગ મેં ઘરથી કર્યું તો એને શું કહેવાય? તો કે સંદર્ભ બિંદુ બરોબર. સંદર્ભ બિંદુ ધારો કે સ્કૂલ છે એ રેલવે સ્ટેશન થી 5 કિલોમીટર દૂર છે. રેલવે સ્ટેશનથી 5 કિલોમીટર દૂર છે બરોબર. સ્કૂલ તો આપણે સ્કૂલેથી રેલવે સ્ટેશન જવું હોય તો શું કહીએ? કે હું સ્કૂલેથી 5 કિલોમીટર ચાલીને રેલવે સ્ટેશને પહોંચ્યો. તો કે મારું સંદર્ભ બિંદુ શું થયું? તો સ્કૂલ એટલે કે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય એને સંદર્ભ બિંદુ કહેવાય બરોબર. એને ઉગમ બિંદુ તરીકે પણ કહેવાય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. સુરેખ પથ પર ગતિ હોય, સુરેખ પથ પર ગતિ એટલે કે રેખીય ગતિ કેને કહેવાય? સુરેખ પથ પર ગતિ જેને રેખીય ગતિ પણ કહેવાય. રેખીય ગતિ તો એ આપણે જોઈએ. હું એક રેખીય ગતિ પથ દોરું છું. તમારું અહીંયા ઓ બી ઓ કોઈ વસ્તુ છે, ઓ થી સ્ટાર્ટ થાય છે બરોબર. જીરો સંખ્યા રેખા આપણે દોરીએ ને એ જીતનું છે. આ પથ આપેલો છે, કેવો છે? રેખીય પથ. જીરો પછી 5, 10, 15, 20, 25
तीस पैंतीस चालीस पिस्तालीस पचास पंचावन साठ बरोबर साठ भी रही है सामने बस सी बी अने ए के अहिया सी छे अहिया बी छे अने अहिया ए छे હવે જો અહીંથી કોઈ વસ્તુ છે અહીંથી સ્ટાર્ટ કરું છું અને એ સુધી જાય છે એ સુધી આ કિલોમીટર આપ્યા છે તમને 60 કિલોમીટર નો આપણે પાથ આપ્યો છે બરોબર રેખીય ગતિનો સીધી ગતિ રેખીય સીધી લાઈન તો કે 0 થી સ્ટાર્ટ કરીને એ સુધી જાય છે તો ઓ થી એ સુધી નું અંતર કેટલું થયું તો કે ઓ થી એ બરાબર કેટલું છે તો કે 60 કિલોમીટર બરોબર પછી એ જ વસ્તુ એ થી પાછી સી સુધી આવે છે એ થી ક્યાં આવે છે સી સુધી તો કે એ થી સી સુધી નું અંતર એ સી બરાબર કેટલું છે કે 5 10 15 20 25 30 35 બરોબર તો કે એ કેટલું અંતર છે તો હવે મારે જોવું હોય તો કોઈ વસ્તુ હતી ઓ થી એ સુધી ગઈ અને પાછી સી સુધી આવી એટલે કે એ અહીંથી ચાલુ કરી લો ઓ થી એ સુધી ગઈ 60 કિલોમીટર કાપ્યા ત્યારબાદ એ જ રસ્તે પાછી આવી એટલે એ થી પાછી સી સુધી આવી બરોબર તો એનું કુલ અંતર કેટલું થયું તો કે અહીંયા આપ્યું છે આપણને OA વત્તા AC તો કેટલા થશે 5 અને 6 થાય 9 એટલે કે 55 કિલોમીટર બરોબર આ કિલોમીટરમાં આપ્યું છે આપણને તો કે કેટલું અંતર કાપ્યું કોઈ વસ્તુ હતી ઓ થી એ સુધી ગઈ અને એ થી પાછી સી સુધી આવી એ જ રસ્તે બરોબર એટલે કે 60 કિલોમીટર કાપ્યા પ્લસ 35 કિલોમીટર બીજા કાપ્યા એટલે કે ટોટલ કેટલા કાપ્યા તો કે 55 કિલોમીટર તો આને શું કહેવાય તો કે પથ લંબાઈ ટોટલ કેટલા કિલોમીટર કાપ્યા 55 કિલોમીટર બરોબર તો કે એને શું કહેવાય પથ લંબાઈ હવે આ જ વસ્તુ છે કે ઓછી ચાલુ કરીને એ સુધી ગઈ અને પાછી સી સુધી આવી ગઈ બરોબર એટલે કે સ્ટાર્ટિંગ અહીંથી કર્યું કે સ્ટાર્ટ બરોબર અને એન્ડ પણ અહીંયા કર્યું એન્ડ અહીંયા થઈ છે ઈ તો ઓછી એ સુધી ગઈ પાછી સી સુધી આવી એટલે કે વસ્તુ હતી અહીંથી ચાલુ કરીને અહીંયા ગઈ અને પાછી અહીંયા આવી ગઈ તો આટલું જે અંતર થયું એને શું કહેવાય તો કે 5 10 15 20 25 તો 25 કિલોમીટર એને શું કર્યું સ્થાનાંતર બરોબર તો 25 કિલોમીટર નું શું થયું સ્થાનાંતર થયું બરોબર એટલે કે શું કહેવાય સ્થાનાંતર બરાબર તો કે પ્રારંભિક અંતર અને અંતિમ અંતરનું લઘુત્તમ મૂલ્ય બરોબર પ્રારંભિક અંતર અને અંતિમ અંતરનું લઘુત્તમ મૂલ્ય તો કે આને શું કહેવાય સ્થાનાંતર તો કે આમાં શું જોયું આપણે તો એક પથ લંબાઈ અને બે નંબર પર સ્થાનાંતર બરોબર પથ લંબાઈ એટલે શું હતું કે કોઈ વસ્તુએ આપેલા માર્ગ પર કાપેલ કુલ અંતર એટલે કે તે વસ્તુ હતી ઓછી એ સુધી ગઈ એટલે કે 60 કિલોમીટર અને એ થી એ જ પથ પર પાછી સી સુધી આવી એટલે કે બીજા 35 કિલોમીટર એટલે 60 અને 35 55 કિલોમીટર બરોબર એટલે 55 માં શું થયું પથ લંબાઈ હવે સ્થાનાંતર તો કે કોઈ વસ્તુ હોય ઓછી સ્ટાર્ટ કર્યું એ સુધી ગઈ અને પાછી સી સુધી આવી ગઈ તો એને અંતર તો 55 કિલોમીટર કાપ્યું બરોબર પથ લંબાઈ પણ પણ એનું સ્થાન કેટલું કશું સ્થાન તો બરાબર એનાથી ઓછી 25 સુધી તે બરોબર એટલે 25 કિલોમીટર નું અંતર એને કાપ્યું આને શું કહેવાય સ્થાનાંતર
બરોબર તો કે આ પદ લંબાઈ અને સ્થાનાંતર જોઈ લો એક વાર તો આપણે એક્ઝામ્પલ લઈએ આપણે થોડું આઈટ વધારે ખ્યાલ આવશે તો કે આ કોઈ ગ્રાઉન્ડ છે બરોબર આ ત્રણ છે અને આ ચાર અંતર છે આપણું ત્રણ કિલોમીટર સમજી લો અને ચાર કિલોમીટર બરોબર હવે માપપટ્ટી છે મારી પાસે કિલોમીટર નહીં આપણે મીટર લઈએ ત્રણ મીટર અને ચાર મીટર બરોબર હવે એ બી સી અને ડી તો કે હું માપપટ્ટી વડે એ થી ચાલુ કરું છું એ થી બી સુધી અને બી થી સી સુધી તો કે આનું મારે એ થી સી સુધો હોય મારે અંતર તો કેટલું થાય તો કે એ થી બી વત્તા બી થી સી બરાબર એ થી બી કેટલું છે તો કે ત્રણ મીટર વત્તા બી થી સી તો કે ચાર મીટર બરોબર કેટલું થયું ચાર પાંચ સાત મીટર બરોબર તો આ શું થયું તો કે પદ લંબાઈ બરોબર કોઈ વસ્તુ છે એ થી ચાલુ કરે છે બી સુધી જાય છે બી થી સી સુધી જાય છે પણ મારે સ્થાનાંતર શોધવું હોય છે આ શું થયું પદ લંબાઈ બરોબર હવે આ સ્થાનાંતર માટે અહીંથી એ થી બી સુધી ગઈ બી થી સી સુધી ગઈ પણ મારે અંતર તો છે ને સ્થાનાંતરનું તો કે બંને વચ્ચે કેટલું અંતર છે એ શોધવાનું બરોબર તો કે સ્થાનાંતર તો કે એના માટે શું કરવાનું તો કે એ થી બી અહીંથી અહીંનું માપ શોધવું પડે મારે શું કરવું પડે તો કે અહીંથી એનું માપ શોધવું પડે હવે અહીંયા જોઈએ આપણે તો કે અહીંથી આટલું અને અહીંથી આટલું મીટર પ્રતિ વડે માપીએ તો કે આટલો ભાગ પ્લસ આટલો ભાગ એની જગ્યાએ આટલો ભાગ આપણને કેટલો લાગે છે નાનો લાગે છે બરોબર એટલે કે સ્થાનાંતર કેવું છે તો કે નાનું છે હવે એને આપણે જો મોટું હોય તો પાયથાગોરસનો પ્રમેયથી શોધી શકીએ પણ એ તમારે આગળ આવશે અત્યારે સમજવા પૂરતું તો કે કોણ આને કોણ કહેવાય આ ઊંધું ત્રિકોણ છે બરોબર કોણ કહેવાય તો કે કોણ આપણે શોધવાનો છે એ થી સી એ સી સ્ક્વેર બરાબર એ બી નો સ્ક્વેર વત્તા બી સી નો સ્ક્વેર એ બી સ્ક્વેર બી સી સ્ક્વેર બરોબર તો એ બી કેટલો આપ્યો છે ત્રણ મીટર એનો સ્ક્વેર શું થશે ત્રણ તરી નવ ત્રણ નો સ્ક્વેર વત્તા બી સી એટલે ચાર નો સ્ક્વેર તો શું થશે ત્રણ તરી નવ વત્તા છપ્પન છપ્પન સોળ બંને નું શું થાય તો કે પચીસ અહીંયા આપણને એ સી સ્ક્વેર આપ્યો છે તો કે એ સી બરાબર શું થશે વર્ગમૂળ તો કે પચીસ નું વર્ગમૂળ શું થાય તો કે પાંચ તો આપણને એસી કેટલો મળ્યો તો કે પાંચ મીટર બરોબર આપણે જોયું તો સ્થાનાંતર કેટલું આવે તો કે પાંચ લંબાઈ કરતા સ્થાનાંતર નાનું હોય હવે જો આ અહીંથી અહીંયા પાછો આખું રાઉન્ડ કરીને એ પર આવી જાય તો સ્થાનાંતર તો કેટલું થઈ જાય અગર ત્યાં સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટ કેવો થઈ ગયો તો કે સરખો તો કે સ્થાનાંતર તો કે એ થી એ નું સ્થાનાંતર કેટલું થાય તો કે 0 મીટર પણ એ થી એ ની પાંચ લંબાઈ એ થી એ બી સી ડી પાંચ લંબાઈ તો પાંચ લંબાઈ કેટલી થાય 3 મીટર 4 મીટર 3 મીટર અને 4 મીટર તો 3 2 6 અને 4 2 8 તો 6 ને 12 કેટલા થાય 14 મીટર બરોબર તો આપણે જો સ્થાનાંતર 0 થઈ શકે પણ પાંચ લંબાઈ 0 ના થાય કારણ કે પાંચ લંબાઈ એટલે આપણે કેટલું અંતર કાપ્યું એક ડબલ પર ભરે આપણે તો એ અંતર તો ભરે છે બરોબર કે એક સ્ટેપ ભર્યું મેં પણ પાછો ત્યાં ત્યાં આવી ગયો તો એ શું થઈ જાય 0 થઈ જાય એક ડબલ પર ભરીને પાછો આવી ગયો તો
એક ભર્યું અને એક પાછું લીધું એટલે બે સ્ટેપ થયા પણ સ્થાનાંતર કેટલું થયું તો કે 0 જ કહેવાય બરોબર કે આપણે આગળ રાખ્યા આપણે